વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારે માજામુખી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના જે રોડ રસ્તાના કામો થયા છે તેમાં કાળો ડામરની જેમ કાળો ભ્રષ્ટાચાર પણ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટી અંબિકા સ્કૂલના મુખ્ય માર્ગ પાસે મસ્ત મોટો ભ્રષ્ટાચારના ભૂવા જોવા મળી રહ્યા છે રોડ પર. આ રોડ પરથી હજારોની સંખ્યામાં અવર જવર થતી હોય છે. આ રોડ પર પડેલા ભૂવાને લઈને લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા છે. જાણે કે આ ભૂવા એ ભ્રષ્ટાચારનું બોરિંગ હોય અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં અનેક રસ્તા ઉપર ભ્રષ્ટાચારના ભૂવા તો જોવા મળે છે. વડોદરા શહેરમાં 5 કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામાં આવે છે. આ 5 કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક વિસ્તારમાં રોડના કામ કરવામાં આવે છે. એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારને મલાઈ મળતી હોય તેવું લાગી રહ્યું છે તો જ આ ભૂવા પડે. દર વર્ષે ભૂવા પડવાનો સિલસિલો યથાવત, તે પણ ઉનાળામાં. ચોમાસામાં ભૂવો પડે તો માની શકાય, પરંતુ ઉનાળા કાળઝાળ ગરમી હોય ને અને ભૂવા પડતા હોય ત્યારે શું આ ભ્રષ્ટાચારનો બોરિંગ નથી અને તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે? ત્યારે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં RTI અધિનિયમ 2005 મુજબ માહિતી માંગવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી એક પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી. દરેક રોડ રસ્તા પર ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે. તમામ રોડ રસ્તાના કામોમાં લાખો અને કરોડો રૂપિયાના બિલ પાસ થઈ જતા હોય છે અને મલાઈ ખાતા આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકોના ટેક્સના નાણાં, પ્રજાના ટેક્સના નાણાં વિકાસના કામમાં વાપરવાના હોય છે, પરંતુ આ વિકાસના કામમાં વાપરવાના બદલે મલાઈ ખાતા અધિકારીઓ અને પદાધિકારીઓને લઈ અને આ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તમામ રોડના કામોમાં લાખો રૂપિયાના બિલ પાસ થઈ જતા હોય છે. વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીને ખાસ ધ્યાન આપે અને આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે. શું માત્ર 5 જ કોન્ટ્રાક્ટરોને રોડના કામ કરી શકે? આખું વડોદરા શહેર એક નગરી કહેવાય છે અને આ નગરીમાં, વડોદરા નગરીમાં કોન્ટ્રાક્ટરોનો તોટો નથી, ત્યારે શું માત્ર 5 જ કોન્ટ્રાક્ટરોને કામ અપાય છે અને છેલ્લા ઘણા સમયથી આ રોડ રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે? ત્યારે તેઓને તપાસ કરી અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં સામાજિક કાર્યકર દ્વારા પણ આ તમામ કોન્ટ્રાક્ટરોની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે આગળ પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલમાં તો આપ નિહાળી રહ્યા છો તે મસ્ત મોટો ભૂવો છે અને આ ભૂવાને જોવા માટે લોકો જોવા મળી રહ્યા છે. જાણે કે આ રોડ પરનો ભૂવો આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય તેવું દ્રશ્યમાં આપ નિહાળી રહ્યા છો. તે આમ વિકાસ માત્ર રોડનો થતો હોય તેવું નથી, ખાડાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે અને ભૂવાઓનો પણ વિકાસ જોવા મળી રહ્યો છે, જે યથાસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શું આ વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરોના પરિવાર અને કોન્ટ્રાક્ટરોના કુટુંબીજનોને જ ફાયદો થાય અને પ્રજાના નાણાં અને ટેક્સના જે નાણાંથી વિકાસના કામો થાય તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે તેની તપાસ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. આજે વડોદરા શહેરનો કાળો ડમર નો કાળો ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો. આજે વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે આ મસ્ત મોટો ભૂવો જે ભ્રષ્ટાચારનો ભૂવો કહેવાય છે, આ ભૂવો જે કાળો ડમર કહેવાય છે એ જ રીતે કાળો કૌભાંડ થઈ જોવા મળે છે. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી એસી કેબિનમાંથી બહાર આવી અને આ ભ્રષ્ટાચારના ભૂવાની સામે જે કોન્ટ્રાક્ટર છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે.
કહેવાય છે કારેલી બાગ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે આ અંબિકા સ્કૂલ જવાનો જે વાઘેશ્વરી મુખ્ય માર્ગ છે આ રોડ પર અવારનવાર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે એટલો મોટો ભૂવો પડ્યો છે કે ભ્રષ્ટાચારનો ભૂવો કહેવાય. ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠેલા કેટલાક મલાઈ ખાનારા લોકોને અમારી આપના મીડિયા થકી વિનંતી છે કે અમે જ્યારે જ્યારે આરટીઆઈ કરી છે, આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જે માહિતી મળી છે આની અંદર કેટલાક કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે મલાઈ ખાતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામાં આવે છે અને આજે 5 કોન્ટ્રાક્ટર છે જે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે જે 5 કોન્ટ્રાક્ટર છે તેઓના નામ પણ હું કહીશ કે જે 5 કોન્ટ્રાક્ટરો જે કામ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરોની કંઈક ને કંઈક ટકાવારી હોય છે અને આની અંદર કેટલાક લોકો સામેલ હોય છે એમાં શિવાલય છે, શિવમ કન્સ્ટ્રક્શન છે, ડીબી પટેલ છે, રાજ કન્સ્ટ્રક્શન છે અને ગાયત્રી કન્સ્ટ્રક્શન છે. આ 5 કોન્ટ્રાક્ટરોને જ ઓનલી કામ આપવામાં આવે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો કરીએ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર 2021માં પણ જે અમે માહિતી માંગી હતી એ માહિતીમાં પણ જે કહેવાય છે કે સ્માર્ટ સિટીના 10 રોડો આજ દિન સુધી બન્યા નથી. હાલ પણ 2022ની અંદર માહિતી માંગી તેમાં પણ કહેવાય છે કે 10 રોડો જે છે તે બન્યા નથી. એટલે સ્માર્ટ સિટીના રૂપિયા ક્યાં જાય છે સમજાતું નથી. બીજી બાબત એ છે કે જે આ મોટો જે ભૂવો પડ્યો છે આ ભૂવોનો મુખ્ય જવાબદાર કોણ? એટલે આ કોન્ટ્રાક્ટર સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આવનારા દિવસોમાં ગેરીમાં રિપોર્ટ કરવા માટે પણ અમે આનો રિપોર્ટ માંગીશું અને આ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરીશું. સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને પણ અમારી વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે અમે ટૂંક સમયમાં આવેદનપત્ર પણ આપીશું. આપનો પરિચય? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.